કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર 1 બારાક્ષરી શીખી રહ્યા છીએ, બરાબર? ગયા ચેપ્ટરમાં આપણે, સોરી, ગયા પીરિયડમાં આપણે બારાક્ષરીના ગુજરાતી અક્ષરોનું અંગ્રેજી કરતા શીખી ગયા. તો આજે આપણે વર્કશીટ 16, 14 અને 15, બરાબર, તમારે ઘરે માત્ર વાંચી લેવાની છે. તો આજે આપણે જ્ઞાન કસોટીમાં નોલેજ ટેસ્ટ વર્કશીટ 16 જોઈશું. આ વર્કશીટ 16 તમારે નોટબુકમાં લખવાની છે આન્સર સાથે. તમારે કોઈ પ્રાઇમરમાં એક પણ અક્ષર હમણાં લખવાનો નથી. શબ્દ કોયડો પૂરો કરો. પહેલું છે મોહન, બરાબર? તો અહીં પહેલું મોહન છે તો આપણે એક નંબરને જોઈશું. તો કોયડો કેવી રીતે ભરવાનો છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું છે મોહન, તો અહીં પહેલા ખાનામાં આપણે મોહનનો સ્પેલિંગ લખીશું. તો મોનો એમ ઓ, હ નો એચ એ અને ન નો એન, બરાબર? તો આપણે પહેલા નામમાં બોક્સમાં લખ્યું મોહન. બીજું છે માનવ, તો આપણે બીજા નંબરના બોક્સમાં લખીશું મા ન વ. ત્રીજું છે ભાવના, તો ભાનો બી, અહીં એચ આપેલો જ છે એટલે લખવાનો નથી, ભા વ ના, અહીં એન પણ આપેલો છે તે લખવાનો નથી, બરાબર? તો ભાવનાનો સ્પેલિંગ આ રીતે. પછી છે નીરવ, તો નીરવમાં આપણે જોઈએ તો પહેલો અને છેલ્લો અક્ષર આપેલો જ છે, બરાબર? તો નીરવનો એન આઈ આર એ વી. તો તમને પહેલા અને છેલ્લા અક્ષર પરથી પણ ખબર પડી જાય કે તમારો સ્પેલિંગ સાચો છે કે ખોટું. તો આ રીતે આપણે શબ્દ કોયડો પૂર્ણ કરવાનો છે. આગળની વર્કશીટ જોઈએ તો યોગ્ય જોડકા જોડો. ખઈ, તો ખઈનું શું થશે? સી એચ એન જે ઓ કે એચ એ આઈ કે સી ડબલ એચ ઓ? તો ખઈનું થશે કે એચ એ આઈ. એના પછી છે ચન, તેનું શું થશે? સી એચ એ એન. તો ચનને આપણે સી એચ એન સાથે જોડશું. એના પછી છે છુ, તો છૂનું થશે સી ડબલ એચ ઓ. અને એના પછી છે જો, તો જોનો થશે જે ઓ. આ રીતે તમારે નોટમાં જોડકા જોડવાના છે. બીજી બાજુ જોઈએ તો થી, તો થીનું શું થશે? ટી એચ ડબલ ઈ, અણનો એન એ, ટુનો ટી યુ અને જેનો જે એચ ઈ. જેનો જે એચ ઈ પણ થશે અને ઝેડ ઈ પણ થાય. એના પછી છે સાચા નામ ફરતે ગોળમાં ઘટું કરો. અહીં તમારે નોટમાં માત્ર સાચો સ્પેલિંગ લખી દેવાનો છે, બરાબર? તો ગોપાલ, તો ગોનો થશે જીઓ, પાનો પી એ અને લનો થશે એલ. પહેલા સ્પેલિંગમાં પાછળ એ આપેલો છે, બરાબર? જો અહીં ગોપાલની પાછળ કનો આપેલો હોય લની પાછળ તો જ એ આવે, એટલે પહેલો સ્પેલિંગ આવશે નહીં. બીજું છે ગો, અહીંયા જી એચ ઓ આપેલો છે, તો ગોનો જી એચ ઓ નહીં થાય પણ જીઓ થાય, માટે આ સ્પેલિંગ પણ આવશે નહીં. બીજું છે જી ઓ પી એ એલ, બરાબર? તો ગો પાલ, તો આ સ્પેલિંગ સાચો છે. એના પછી છે એમ એ, તો એમ એનો થશે મ પણ થાય અને મા પણ થાય, એચઈ નો હે થાય, બરાબર? એટલે આ તો આવશે જ નહીં કેમકે અહીંયા હી થાય છે લખેલું છે. હવે હે, બીજામાં પણ મહે અને ત્રીજામાં મહે, અને કનો કે સોય કેનો ક થાય, બરાબર? તો અહીં મહે ક, અહીં મહેન આવશે નહીં કેમ કે છેલ્લે નમ આપેલો છે. ત્રીજું જોઈએ નિશા, તો પહેલું છે નીનું શું થશે? એન ડબલ ઈ, તો અહીંયા તો એન ઈ જ આપેલો છે એટલે આવશે નહીં, અહીં એન ઈ એન ડબલ ઈ, માટે બેમાંથી કયો આવશે તે જોવાનું છે. શા, તો શાનો થશે એસ એચ એ, મીંડાવાળો શનો છે, શરણાઈનો શનો, તો એસ એચ એ થાય એટલે આ આવશે નહીં. કયો સ્પેલિંગ હશે? નિશા.